કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મળતી માહિતી મુજબ બનાસકાંઠાના દિયોદર રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે। માત્ર 3 કલાક સુધી ચાલે એટલો ઓક્સિજનનો પુરવઠો બચ્યો છે તો કોવિડ 19 કેર સેન્ટરમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। 12-13 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે ત્યારે ઓક્સિજનની અછત સર્જાતા પરિસ્થિતિ વણસી રહી છે। ઓક્સિજનની અછત સર્જાતા દર્દીઓના પરિવારજનોમાં પણ ચિંતામાં મુકાયા છે। તો આપને ફરી એક વખત જણાવી દે કે હાલ જે રીતે કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે તો નોંધનીય છે કે દરેક જગ્યા ઉપર દરેક હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની અછત વર્તાઈ રહી છે। ત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછત સર્જાઈ છે। ત્યારે 12-13 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે ત્યારે પરિસ્થિતિ વણસી રહી છે। માત્ર 3 કલાક સુધી ચાલે તેટલો જ ઓક્સિજનનો પુરવઠો હોવાથી ઓક્સિજનની અછત સર્જાતા દર્દીઓના પરિવારજનો ચિંતામાં મુકાયા છે।